विद्यार्थी मित्रों, केमिस्ट्री પ્રેક્ટિકલના અંદર ધોરણ 12માં આપણે વધુ આગળ તરફ જઈએ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપેલા જે કાર્બોદિત પદાર્થના જે સમૂહો હોય એ કઈ રીતે આપણે ચેક કરવા. તો અલગ અલગ કસોટીઓ જોઈ લીધી, જેમ કે આગળના પ્રેક્ટિકલ 24 અને 25ના અંદર આપણે બેયર કસોટી, લુકાસ કસોટી જોઈ. તો એ જ રીતે આજના હવે નવા પ્રેક્ટિકલના અંદર કઈ કસોટી સમજવાના છીએ કે એના આધારે કયો પ્રેક્ટિકલ થશે. જેમ કે અહીંયા આપણને મેં બીજો એક અજ્ઞાત દ્રાવણ લીધેલું છે. હવે આ અજ્ઞાત દ્રાવણનું આપણે આજે શું મેળવવાના છે કે કયા નંબરનો ક્રિયાશીલ સમૂહ અંદર હાજર છે, કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એ આપણે ચેક કરવાનો છે. ક્રિયાશીલ સમૂહ આપણે ફરી એકવાર જોઈ લઈએ તો કયા કયા હોય છે. આલ્કોહોલ છે, ફિનોલ છે, કિટોન છે, CHO સમૂહ છે, OH સમૂહ છે, આ બધા COOH સમૂહ છે, એસિડિક. તો આ બધા જ સમૂહ આપણા શું છે, ક્રિયાશીલ સમૂહ છે. આમાંથી કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહ તમને એક્ઝામમાં આપ્યો હશે, 10 માર્ક્સમાં પૂછાય છે, હું આશા રાખીશ કે તમને આવડશે. પણ અંત સુધી વિડીયો જોજો તો જ ખબર પડશે કે કઈ રીતે આપણે પ્રેક્ટિકલ લખવાનો છે અને પ્રયોગપૃથ્વીમાં પણ સાથે સાથે પ્રયોગ લખતા રહેજો જેથી તમને હેલ્પફુલ થઈ શકે. ચલો આવો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણો જે હેતુ અહીંયા છે, આપેલા કાર્બનિક પદાર્થમાં રહેલા ક્રિયાશીલ સમૂહ નક્કી કરવું. દર વખતે જેમ વાત કરીએ છીએ, માર્ગદર્શિક પોથિકાના અંદર આપણે 8 નંબરનો પ્રયોગને ધ્યાનમાં લેશું, બરાબર છે. હવે ક્રમ અને કસોટી, અવલોકન અને અનુમાપન, આ રીતે તમને 4 ખાના આપેલા છે. આપણે પ્રયોગ જ્યારે લખતા હોઈએ છીએ પૂર્ણવણીમાં, તો એમાં પણ આ રીતે આપણે એક ટેબલ બનાવીશું. સૌ પ્રથમ આપણે અસંતૃપ્તતાની કસોટી કરીશું. તો અસંતૃપ્તતાની કસોટી માટે આપણે બેયર કસોટીનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા હું અહીંયા લખી દઉં છું, બેયર કસોટી આપણે કરવાના છીએ. બેયર કસોટી કઈ રીતે કરવું, અગાઉ 24 અને 25 નંબરના પ્રેક્ટિકલમાં સમજી ગયા છીએ. પણ આજના જે સબસ્ટન્સ લીધો છે આપણે, એના માટે શું લાગુ પડે છે કે નથી પડતો, આવો ચેક કરીએ. સૌ પ્રથમ આપણે શું કરીશું કે અહીં મેં આપણું આ જે બેન્ડ રિએજન્ટ છે એનો જે આપણે ઉપયોગ કરવાનો છે, એ સિવાય અહીંયા આપણને અકાર્બનિક પદાર્થ આપેલો છે. તમને આ રીતે અકાર્બનિક પદાર્થ એક ટેસ્ટ ટ્યુબમાં અથવા ઉત્કલન નળીની અંદર ભરીને આપ્યો હશે. હવે તમારે શું કરવાનું, આમાંથી થોડી માત્રાની અંદર પદાર્થ લેવાનો છે, બરાબર. પદાર્થ લીધા પછી એના અંદર ડિસ્ટિલ વોટર એડ કરીશું આપણે, બરાબર. તો ડિસ્ટિલ વોટર એડ કર્યું. ડિસ્ટિલ વોટર એડ કર્યા પછી જુઓ છો તો આ સોલ્યુબિલિટી નથી દર્શાવતું, બરાબર. જો ડિસ્ટિલ વોટર કે વોટરના અંદર સોલ્યુબિલિટી ના દર્શાવે તો આપણે એસિટોનમાં એને સોલ્યુબલ દ્રાવણ બનાવવું પડે. તો હું આને ફેંકી દઉં, ફરીથી આપણે નવું દ્રાવણ લઈએ. હવે એને આપણે સમાન ડિઝોલ્વ કરવાનું, એસિટોનમાં ડિઝોલ્વ કરવાનું, બરાબર. તો આપણે એસિટોન નાખી અને ડિઝોલ્વ કરી દઈએ. ચલો એસિટોન નાખ્યા પછી જે ડિઝોલ્વ થયું છે એના અંદર હવે આપણે સોડિયમ કાર્બોનેટ ઉમેરીશું, બરાબર છે. અગાઉ જે રીતે પ્રયોગ કર્યો તો એ રીતે જ કરવાનો છે. આપણી કસોટીમાં બેયર કસોટી કોઈ ચેન્જ નથી થવાની, અંદર જે દ્રાવણ નાખવાનો છે ચેન્જ નથી થવાનો. તો સોડિયમ કાર્બોનેટ આપણે અંદર એડ કરીએ. જો સોડિયમ કાર્બોનેટ જેવું એડ કરીએ છીએ એ રીતની આ રીતની આપણને રિએક્શન જોવા અંદર મળે છે, બરાબર. હવે શું કરીશું, આના અંદર આપણે પોટેશિયમ પરમેંગનેટ છે એ નાખીશું અંદર. જો કે છે જ કલર આવ્યો છે, બરાબર છે, જેનો પોતાનો કલર જે છે એ હવે શું થવો જોઈએ, દૂર થવો જોઈએ. આને થોડી વાર માટે આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈએ, સેકન્ડ કરી દઈએ. તો હવે જોઈએ છીએ તો એનો જે મેન પ્રોપર જે પોતાનો જે કલર હતો એ શું થાય છે, દૂર થાય છે. એટલે કે જે જાંબલી રંગનું જે દ્રાવણ થવું જોઈએ એ શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. અહીંયા આપણને જાંબલી રંગ જોવા મળતો નથી. ના મળે એટલે કે અસંતૃપ્તા હાજર છે. ચલો લખી દઈએ હવે આને આપણે જોઈએ. તો બેયર કસોટીના અંદર આપણે શું કર્યું, અજ્ઞાત દ્રાવણ લીધું, એના અંદર આપણે સોડિયમ કાર્બોનેટ નાખ્યું અને પોટેશિયમ પરમેંગનેટ નાખ્યું. એ નાખ્યા પછી આપણે જોયું તો આપણને જે જાંબલી રંગ હતો એ કેવો થતો હતો, દૂર થાય છે, બરાબર. અને જાંબલી રંગ દૂર થાય એટલે આપણે સમજવાનું કે એના અંદર અસંતૃપ્તતા શું છે, હાજર છે, બરાબર. અસંતૃપ્તતા હાજર છે. હવે એના પછીની બીજી કસોટી જોઈએ તો શું છે, આલ્કોહોલિક સમૂહની કસોટી છે, બરાબર છે. આ કસોટીના અંદર મેં ઓલરેડી કરીને જોઈ છે, લુકાસ કસોટી. લુકાસ કસોટી કરી હતી જેના અંદર આપણને લાલ રંગ જોવા મળતો નથી. તો હું અહીંયા લખી દઉં છું, લાલ રંગ જોવા મળતો નથી. હવે લાલ રંગ જોવા ના મળે એટલે આપણે ના તો પ્રથમ, ના તો દ્વિતીય, ના તો તૃતીય આલ્કોહોલ જોવા મળશે, નહીં મળે. એટલે કે એ સમૂહ કેવો હશે, આપણી માટે ગેરહાજર હશે. તો અહીંયા ખાલી આટલું જ લખવાનું કે આલ્કોહોલિક સમૂહ આ ગેરહાજર, બરાબર. ત્યાર પછી આપણને આપેલી છે
ફિનોલિક સમૂહ માટેની કસોટી, જે આપણે 25 નંબરના અંદર જોઈ હતી ફિનોલિક સમૂહ માટેની કસોટી, કે જેને આપણે ફેરિક ફ્લોરાઇડની કસોટી કહીએ છીએ. તો એમાં શું કર્યું હતું કે આપણું દ્રાવણ લીધું હતું અને એના અંદર ફેરિક ક્લોરાઇડ ઉમેર્યું હતું. ફેરિક ક્લોરાઇડ ઉમેર્યું એના પછી અંદર લાલ અવશેપ જોવા મળતા હતા. ચલો ચેક કરીએ આમાં લાલ અવશેપ જોવા મળે છે કે નથી મળતા. જો મળશે તો ફિનોલિક ગ્રુપ હાજર, નથી મળતા તો ગેરહાજર. ચલો જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે ફરીથી આપણી જે ટેસ્ટ ટ્યુબ છે, બરાબર છે, ખાલી એના અંદર આપણું જે દ્રાવણ જે છે અજ્ઞાત કાર્બનિક પદાર્થ એ લઈ લઈએ. તો અજ્ઞાત કાર્બનિક પદાર્થ લીધો છે. હવે એના અંદર ફેરિક ક્લોરાઇડ એટલે કે આપણી જે સાઇડ રિએજન્ટ હશે ને એમાં 13 નંબરની બોટલ હશે જેનું દ્રાવણ બનાવીને રાખ્યું છે. આપણે શું કરીશું, અંદર એડ કરી દઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે પદાર્થ જે છે, જે સબસ્ટન્સ છે, એ ફેરિક ક્લોરાઇડ સાથે કોઈ રિએક્શન નથી કરતો. એમ ને ફેરિક ક્લોરાઇડનું દ્રાવણ જે છે બે સ્તરના અંદર વિભાજિત થઈ ગયું છે. દેખાય છે તમને, બરાબર? તો આ જે જોવા મળે છે એના ઉપરથી આપણે એ તો વસ્તુ ચોક્કસ રીતે કહી શકીએ છીએ કે ફેરિક ક્લોરાઇડ સાથે એ રિએક્શન નથી આપતું. એટલે રિએક્શન ના આપે એટલે એના કોઈ કલર કે કોઈ વસ્તુ ચેન્જ થવાનો નથી. એને હું સેકન્ડ કરીને જોઉં તો જો આ રીતે ફરીથી એના જે કણો જે છે અહીંયા અલગ પાછા ધીમે ધીમે જે મૂળ અવસ્થામાં છે એ અવસ્થામાં આવવા માંડ્યા છે, બરાબર. ચલો હવે એને લખાણ કરી દઈએ. એટલે કોઈ રંગ ચેન્જ થતો નથી, કલર પરિવર્તન થતો નથી. તો અહીંયા આપણે અવલોકનના અંદર શું જોયું ફેરિક ક્લોરાઇડના? તો કોઈ જ અવલોકન જોવા મળતું નથી. કોઈ અવલોકન જોવા ના મળે એટલે અહીંયા શું લખવાનું કે ફિનોલિક સમૂહ જે આપણને 25મા નંબરનો પ્રયોગ કર્યો એમાં હાજર હતો, તો આમાં કેવો છે? ગેરહાજર છે. એવું જરૂરી નહીં કે દરેકના અંદર હાજર હોય કે ગેરહાજર હોય, પણ આપણે ટેસ્ટના આધારે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે કાર્બોનિલ સમૂહની કસોટી કરીશું. હવે કાર્બોનિલ જે સમૂહની જે કસોટી છે એ આપણે પહેલાં તો બુકમાં સમજી લઈએ કે કઈ રીતની આપણી જે બુક છે એમાં આપેલી છે. તો એમાં જોઈએ આપણે તો લુકાસ કસોટી પછી તમને ફેરિક ક્લોરાઇડની આપણે કસોટી જોઈ હતી, બરાબર. હવે આપણે જોઈએ આલ્ડિહાઇડ એટલે કે કિટોન જે સમૂહ હોય, CHO સમૂહ છે અથવા તો આલ્ડિહાઇડ સમૂહ છે, તો એ શોધવા માટે આપણે અહીંયા તમને અલગ અલગ કસોટીઓ આપી છે જેમાં આપણે ફેલિંગ સોલ્યુશન અથવા આરી આલ્ડિહાઇડ માટેની કસોટી પદ્ધતિની જો વાત કરીએ તો એની માટે જે જરૂરી પદાર્થ છે જે દ્રાવણ છે અહીંયા જોઈ લઈએ એકવાર. તો સ્કિનિંગ પ્રક્રિયક આપેલું છે, ફેલિંગ દ્રાવણ આપેલું છે એ અને બી, એ જે ઓલરેડી તમારે બનાવેલું હશે સાઇડ રિએજન્ટમાં એનો ઉપયોગ કરવાનો. સિલ્વર નાઇટ્રેટ હશે, મંદ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હશે, 2-4 નાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજિન પ્રક્રિયક. તો આ બધા જ સબસ્ટન્સનો આપણે દ્રાવણનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે પહેલી કસોટી એવી છે કે જેમાં આપણે સમજીએ કે કઈ કસોટી આપણે કરીશું. તો જોઈએ આલ્ડિહાઇડ માટેની કસોટીના અંદર 2-4-DNP કસોટી જે કહેવામાં આવે છે. 2-4-DNP કસોટી શું છે? એક કસ નળીમાં પ્રવાહી સંયોજનના 2-3 ટીપા લેવાના છે, એટલે કે આપણું જે સંયોજન છે એ, અથવા તો તમે જે ઘન સંયોજન છે, ઘન હોય તો પ્રવાહી હોય તો 2-3 ટીપા લેશું, પણ સોલિડ સબસ્ટન્સ હોય તો એને પહેલાં આલ્કોહોલમાં આપણે ઓગાળીશું, બરાબર છે. અને પ્રવાહી હોય તો ઓગાળવાની જરૂર નથી કારણ કે ઓલરેડી પ્રવાહી છે. તો તેમાં 2-4-DNP હાઇડ્રોડિઝન આલ્કોહોલિક દ્રાવણના થોડા ટીપા ઉમેરવાના અને ઉમેરીએ ત્યારે પીળા કે નારંગી રંગ અથવા તો નારંગી કે લાલ રંગના અવશેપ જોવા મળે તો સમજવાનું કે એના અંદર આ પ્રક્રિયા થાય છે અને CHO સમૂહ હાજર મળે છે. આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી મેં કરીને રાખી છે કે જેનાથી મને અંદર જે હતો લાલ રંગ અથવા તો નારંગી રંગ જે હતો, લાલાશ પડતો નારંગી રંગ એ જોવા મળ્યો હતો. એટલે અંદર આપણો જે સમૂહ જે છે એ આલ્ડિહાઇડ સમૂહ છે જેને આપણે આ રીતે અંદર લખીશું. તો આલ્ડિહાઇડ સમૂહ હોવાના કારણે અહીંયા આપણે કઈ કસોટી કરી હતી? તો 2-4-DNP કસોટી આવશે, બરાબર. તો 2-4-DNP કસોટી કરીએ છીએ ત્યારે અંદર આપણે નારંગી અવશેપ જોવા મળે છે. કેવા અવશેપ જોવા મળે છે? નારંગી અવશેપ જોવા મળે છે. નારંગી અવશેપ જોવા મળે એટલે આપણે અહીંયા કહી શકીએ કે આલ્ડિહાઇડ અને કિટોન આ બંને સમૂહ હાજર છે. હવે બે સમૂહ તો હોય નહીં, આ તો આપણને એક નક્કી થઈ ગયું.
હવે આલ્ડિહાઇડ માટે પર્ટિક્યુલર આલ્ડિહાઇડ માટેની એક કસોટી છે જેને સ્કિફ્ટ કસોટી જે કહેવામાં આવે છે એ જોઈ લઈએ. તો એના અંદર શું કરવાનું છે, તો એના અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપેલી જ છે, માત્ર ને માત્ર આલ્ડિહાઇડ માટેની કસોટી આપી છે, બરાબર. તો આલ્ડિહાઇડ માટે આપણે શું કરશું, તો સ્કિફ્ટ કસોટી આપણે કરી જોઈએ. તો પ્રવાહીના 2-3 ટીપા લેવાના, જો પ્રવાહી હોય તો 3-4 ટીપા, અને જો સ્ફટિક હોય એટલે કે ઘન હોય તો એને આલ્કોહોલમાં ઓગાળી દેવાનું. હવે એ લીધા પછી 3-4 ટીપા આપણે શું કરીશું, કારણ કે આપણે તો પ્રવાહી દ્રાવણ છે આપણે જોઈતું, તો એના અંદર ડાયરેક્ટ જ આપણે 3-4 ટીપા સ્કિફ પ્રક્રિયક જે છે એ ઉમેરીશું, અને ઉમેરતા ગુલાબી રંગ આપણને જોવા મળે તો સમજવાનું કે આપણો આલ્ડિહાઇડ જે સમૂહ છે, જે સંયોજન છે એ હાજર હશે. તો અહીં અમે પ્રક્રિયા કરતાં આપણને જોવા મળે છે કે કઈ પ્રક્રિયા કરી હતી, સ્કિફ કસોટી. તો એના આધારે મને ગુલાબી રંગ જોવા મળ્યો છે, એટલે અહીંયા આપણે લખી દેવાનું ગુલાબી રંગ જોવા મળે છે. અને ગુલાબી રંગ જોવા મળતો હોવાથી આપણે અહીંયા કહી શકીએ કે આલ્ડિહાઇડ સમૂહ એ શું છે, હાજર છે, બરાબર. બાકીની કસોટી હવે કરવાની જરૂર નથી, ત્યાં ડેસ કરી દઈએ, બરાબર. તો અહીંયા આપણે શું લખવાનું પરિણામના અંદર, કે આપેલા કાર્બનિક પદાર્થનું ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા નામ અને સૂત્રથી હાજર થાય છે. તો અહીંયા આપણે લખવાનું આલ્ડિહાઇડ છે, આલ્ડિહાઇડ સમૂહ, જેને CHO સમૂહ પણ કહેવામાં આવે છે, બરાબર. આપણે એ રીતે એનું જે સૂત્ર છે CHO તરીકે આપણે ઓળખીશું, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ જે પ્રયોગ છે પૂરો થાય છે. નવા પ્રેક્ટિકલના અંદર ફરીથી મળીશું, બરાબર. ત્યાં સુધી ટેક કેર.